તો અમેરિકા બાદ યુએસ ખાતે પહોંચીને પીએમ મોદી આજે 21 જૂનના રોજ સંયુક્ત રાષ્ટ્ર સચિવાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સત્રમાં વિદેશી ગણમાન્ય વ્યક્તિઓ અને અમલદારોનું નેતૃત્વ કરશે. તેની લાખો ભારતીય નોંધ લેશે. મક્કમ અને કઠોર નિર્ણયો માટે જાણીતા પીએમ મોદી માટે યોગ સાંસ્કૃતિક સોફ્ટ પાવર છે, જેના બદલે પીએમ મોદી દેશની વધતી શાનને દર્શાવવા અને કૂટનીતિના ક્ષેત્રે દેશની પહોંચ વધારવાની કોશિશ કરી રહ્યા છે. ભારતની પ્રાચીન પરંપરા યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે બહોળી ઓળખ આપવાનું કામ વડાપ્રધાન મોદીએ કર્યું છે અને ભારતની સત્તામાં રહ્યાના 9 વર્ષમાં યોગને લગભગ સમગ્ર વિશ્વમાં આવકાર મળી રહ્યો છે. યુએનમાં આંતરરાષ્ટ્રીય યોગ કાર્યક્રમમાં સાંજે જોડાશે પીએમ મોદી. વહેલી સવારે જ યોગા દિવસને લઈને પીએમ મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું અને જેમાં યોગ આપણને એકબીજાથી જોડે છે તેવું જણાવ્યું હતું. વિશ્વગુરુ ભારત પાસેથી દુનિયા યોગ શીખશે તેવું પીએમ મોદીએ જણાવ્યું હતું. યોગ્ય સ્વાસ્થ્ય સમાજનું નિર્માણ કરે છે તેવું પણ પીએમ મોદીએ જણાવ્યું હતું. તો આ મુદ્દે વધુ વિગત આપવા સહયોગી રવિ રાઠોડ ન્યૂઝરૂમ લાઈવથી જોડાઈ ચૂક્યા છે. જી રવિ, જણાવશો કે આજે વિશ્વ સ્તરે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે, આ સાથે પીએમએ પણ વાત કરી છે યોગની જે મહત્વ છે તે સમજાવશે. શું કહેશો? જી રવિ, આજે જે રીતે વિશ્વ સ્તરે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, પીએમ પણ યોગ સ્વસ્થ સમાજનું નિર્માણ કરે છે તેવું જણાવ્યું છે. શું છે વિગત? 27 સપ્ટેમ્બર 2014ના દિવસે જ્યારે નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રસ્તાવ રાખવામાં આવ્યો સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં અને સહસ્ર એ પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો અને 2015થી જો વાત કરવામાં આવે તો સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે કે યોગ દિવસ અથવા તો યોગ કરવો અત્યંત જરૂરી છે. આજે જો વાત કરવામાં આવે તો 2015થી લઈને આજે 2023 એટલે કે 9 વર્ષ થયા છે. આ વખતે 9મા વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી તો સમગ્ર વિશ્વમાં આજે આ યોગ ગુરુ તરીકે પોતાને સ્થાપિત કરી ચૂક્યા છે. ભલે ઇન્ડિયા ભારતની વાત આપણે કરતા હોય તો ત્યાં યોગ ગુરુમાં બાબા રામદેવનું નામ આવે, પરંતુ વિશ્વની વાત કરીએ તો વિશ્વની અંદર આજે તો યોગને નરેન્દ્રભાઈ મોદી સાથે સરખાવવામાં આવે છે અને તેમના દ્વારા જે રીતે પ્રચાર પ્રસાર થયો છે, યોગની ઉજવણી કરવામાં આવે છે, યોગ કરવામાં આવે છે, તેને લઈને આજે જ્યારે તેઓ યુએસએ ખાતે છે તો પણ ત્યાં પણ તેમણે યોગને લઈને પોતાનો સંદેશ પાઠવ્યો હતો. સંદેશની સાથે સાથે યોગ કરવો કેમ જરૂરી છે, તેનાથી શું ફાયદા છે, તેની પણ વિગતો પણ આપી હતી. સાથે સાથે સમગ્ર વિશ્વને પણ તેમણે સમજાવ્યું છે કે યોગ કેટલો જરૂરી છે. આ પરિસ્થિતિના મધ્યે ચોક્કસથી હવે તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ આ બાબતે 21 જૂને સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. લગભગ એમ કહી શકાય કે આખી દુનિયા આજે યોગ કરી રહી છે. આખું જગત જ્યારે યોગ પાછળ ઘેલું બન્યું છે ત્યારે ચોક્કસથી આ યોગ દિવસની ઉજવણી એટલી જ જરૂરી બની જાય છે. જી જી રવિ, આજે પીએમએ તો જણાવ્યું, આ સાથે જ આપણે જોયું કે સીએમ દ્વારા પણ વર્લ્ડ રેકોર્ડ છે તે તેમના નામે એનાયત કરવામાં આવ્યો છે. આ જે રીતે સુરતમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કિરણ, દર વર્ષે યોગની વાત આવે ત્યારે તેની અંદર એકને એક મોરપીંછનો ઉમેરો થતો હોય તેવા દ્રશ્યો અનેકો વાર આપણી સામે આવ્યા છે. આ વર્ષની જો વાત કરવામાં આવે તો ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં આપણું સુરતનું નામ આવશે, કારણ કે એક સાથે લગભગ 1,45,000 લોકોએ એક સાથે યોગ કર્યો અને આ ઘટના બની આજના દિવસે સવારની વેળાએ સુરતમાં. એટલે કે ચોક્કસથી જ્યાં સીએમ પોતે હાજર હતા, CR પાટીલ હાજર હતા, સાંસદ હાજર હતા, હર્ષભાઈ સંઘવી હાજર હતા અને તેની સાથે સાથે અનેક મહાનુભાવોની સાથે અધિકારીઓ, સ્કૂલના બાળકો, યુવાનો, વૃદ્ધો, વડીલો, એટલે આ તમામ લોકોએ ભેગા મળીને લગભગ 1,45,000 જેટલું મોટું ઘોડાપુર કહી શકાય તેમના દ્વારા યોગ કરવામાં આવ્યો. ગિનિસ બુક ઓફ રેકોર્ડના અધિકારીઓ પણ ત્યાં ભાગીદારમાં બન્યા હતા. તેઓ પોતે જાત તપાસ કરીને નિરીક્ષણ તેમણે કર્યું. એટલે કે ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં જ્યારે નામ નોંધાવવા જઈ રહ્યું છે ત્યારે એનો ઉત્સાહ તો રહેવાનો જ, પરંતુ સૌથી જરૂરી બાબત એ છે કે જલ્દીથી જલ્દી ગુજરાતની 6.5 કરોડની જે જનતા છે તે જનતા યોગમાં જોડાય. જલ્દીથી જલ્દી કરીને ભારતની 133 કરોડથી વધુની જે જાતિ છે તે તમામ લોકો આ યોગમાં જોડાય તો ચોક્કસથી ભારતને આવનાર સમયમાં વિશ્વગુરુ બનતા કોઈ રોકી નહીં શકે. જી જી રવિ, સમગ્ર વિગત બદલ આભાર. तो आज विश्व योग दिवस की उजवणी करवामां आवी छे। पीएमए पण योग विषे समग्र विश्व में जे डंको वगाड्यो छे तेनी वात करवामां आवी। आ साथे सीएमए योग ने लईने जे रेकॉर्ड पोताना नामे कर्यो छे तेनी पण आज महत्व देखाई रह्युं छे। योग ने लईने